છો દોસ્તો સ્વાગત છે તમારું બાલસભા સભા ચેનલ પર ધોરણ સાત બ્રિજ કોર્સમાં પ્રકરણ પાંચ છે તેનું સોલ્યુશન આપણે આજે જોઈશું તો હું તમને શોર્ટમાં સમજાવતી જઈશ અને ફટાફટ સોલ્યુશન પણ કહેતી જઈશ જેમ કે અહીંયા રેખાખંડનું માપન છે તો રેખાખંડના બે અંત્ય બિંદુઓ એટલે અંત્ય બિંદુઓમાં તમારે સમજી જવાનું કે છેલ્લા બે છેડાના પોઈન્ટ છે તેને અંત્ય બિંદુઓ કહેવાય હવે એ માપવા માટે જીરોથી ફૂટપટ્ટીમાં ચાલુ કરવાનું જ્યાં સુધી માપ હોય ત્યાં સુધી આપણે આગળ આગળ માપી શકીએ છીએ કાટખૂણો કાટખૂણો હંમેશા નેવું અંશ નો હોય છે એટલું યાદ રાખી લો તમે હવે ગુરુકોણ ગુરુકોણ છે એ નેવું અંશ કરતા મોટો હોય છે અને આગળ આપણે જોઈ લઈએ અહીંયા છે ગોળ છે ગોળમાં જેમ ઘડિયાળનો કાંટા છે એ યાદ કરો એક ઘડિયાળનો કાંટો છે મિનિટનો કાંટો એ આ રીતે ફરતો હોય અહીંયા સુધી આવે તો આપણે ત્રણસો સાઠ અંશ કેશું અહીંયા આપણે એકસો એસી અંશ એનાથી અડધું નેવું એનાથી અડધું પિસ્તાલીસ અને એનાથી અડધું બાવીસ પોઈન્ટ પાંચ હવે નેક્સ્ટ છે એ આપણે આગળ ચાલ જોઈ લઈએ અહીંયા છે કોણમાપક કોણમાપકમાં હંમેશા તમારે મિત્રો એટલું યાદ રાખવાની જરૂર છે ઘણા મિત્રોને છે એ કોણમાપકમાં ખૂણા માપતા જ નથી આવડતા તો જે આ ખૂણો હોય એનો આ પોઈન્ટ છે એ અહીંયા હોવો જોઈએ અને આ જે રેખાખંડ છે એ અહીંયા આ લીટી ઉપર હોવું જોઈએ અને પછી ઉપરના તમારે છે એ જોઈ અને માપવાનું હોય છે જેમ કે અહીંયા છે આ ખૂણો એ પચાસ અંશનો છે તો અહીંયા પચાસ અંશનો છે એટલે નેવું થી નાનો છે તો અહીંયા નીચેનું જોવાનું છે તમારે પછી આ એકસો દસ અંશનો છે આ વીસ અંશનો છે આ એકસો ચાલીસ અંશનો છે હવે બે લંબરેખાઓ તો લંબરેખાઓ કોને કહેવાય એટલું યાદ રાખવાનું કે આ રીતની જે હોય એ લંબરેખાઓ કહેવાય હવે લંબ દ્વિભાજક હવે દ્વિભાજકની નિશાની છે એ કઈ રીતની થાય છે એ તમે યાદ રાખી લો એ લંબ દ્વિભાજક છે તો આવી રીતે આમ કરીને આમ થશે જેમ કે અહીંયા એમ એન છે તો આ એમ એન એ છે એ લંબદ્વિભાજક કહેવાય એ બીનો લંબદ્વિભાજક કહેવાય વિષમ બાજુ ત્રિકોણ તો કે જે ત્રિકોણની કોઈ બે બાજુના માપ સરખા ન હોય તેને કેવો કહેશું આપણે વિસ વિસમ બાજુ ત્રિકોણ કહેશું હવે નેક્સ્ટ જોઈ લઈએ નેક્સ્ટ છે સમદ્વી બાજુ સમ એટલે સરખા ને દ્વિ એટલે બે બે સરખી માપ સરખા હોય તેને શું કહેશું સમજુ જેની બધી બાજુના માપ સરખા હોય તેને સમ બાજુ લઘુકોન નેવું કરતા નાનો અંશ એને લઘુ કોણ કહેશું નેવું કરતા મોટો હોય તેને ગુરુકોણ કહેશું અને એક્ઝેક્ટ નેવું અંશનો હોય તેને કાટકોણ કહેશું બરાબર યાદ રાખી લેજો હું જે બોલી છું બીજી વાર તમારે સાંભળવું હોય તો તમે ફરીથી પાછળ બેકઅપ બેક કરી અને સાંભળી લો બહુ જરૂરી છે હવે નેક્સ્ટ છે એક ખૂણા છે કોણ માપકની મદદથી માપવાના છે અહીંયા મેં માપીને તમને બતાવ્યા છે આ એક્ઝેક્ટ નેવો અંશનો છે અને આ બે પિસ્તાલીસ અંશના છે આ છે વીસ અંશનો છે વચ્ચે છે એકસો પચીસ અંશનો છે ને આ પાંત્રીસ અંશનો છે ત્રીજામાં ત્રણેય છે એ સાઈઠ અંશના થાય છે અને ચોથામાં છે એક વચ્ચેનો છે એકસો દસ અંશનો ને આ બે છે એકસો આ બે છે એ પાંત્રીસ અંશના થાય છે હવે નેક્સ્ટ છે એના પછી માગ્યા મુજબ આકૃતિ દોરો હવે નેક્સ્ટ છે લઘુકોણ ધરાવતો વિષમ બાજુ હવે વિષમ બાજુમાં મેં તમને કહ્યું કે એક પણ માપ છે એ સરખું નથી હોતું ત્રણેય બાજુનો માપ અલગ અલગ હોય છે જે અહીંયા તમે જોઈ શકો છો એક મેં માપનો પાંચ સેમીનો દોર્યો છે એક બાજુ છે એ ચાર સેમી થાય છે ને એક ચાર પોઈન્ટ પાંચ થાય છે આમ તમે પણ તમારી રીતે માપ લઈ શકો છો હવે કાઠ ખૂણો ધરાવતો હોય તો કાઠ ખૂણો ધરાવતો એટલે અહીંયા નેવો અંશ થશે અહીંયા કેટલા થશે નેવું અંશ થશે તો અહીંયા છે આ છે એ ચાર સેમીનો થાય આ ચાર સેમીનો થાય એટલે બે બાજુના સરખા હોય સમી બાજુ એટલે અને એક બાજુનું માપ અલગ હોય છે એના પછીની પ્રવૃત્તિ છે કે દિવાસળીની મદદથી ત્રિકોણની રચના કરવાની આ તો તમને ખ્યાલ છે ત્રણ ત્રણ દિવાસડીથી ત્રિકોણ બને છે પાંચ દિવાસળીથી એ રીતે તમે પ્રવૃત્તિ કરજો હવે છે નેક્સ્ટ છે એ ચતુષ્કોણ છે તો ચતુષ્કોણમાં તમને ખબર છે કે ચોરસ હોય હવે ચતુષ્કોણના કેટલા પ્રકાર છે તો અહીંયા પાંચ પ્રકાર આપ્યા છે પેલું છે સમાંતર બાજુ સામસામયની બાજુ સરખી હોય એને સમાંતર બાજુ અને સામસામયના ખૂણા પણ સરખા હોય છે જેમ કે અહીંયા તમે જોઈ શકો છો સમ બાજુ હોય એમાં તો ચાર બાજુ સરખી હોય અને તે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય હવે સમલંબ ચતુષ્કોણ જોઈ લઈએ સામ સામેની બાજુની એ માત્ર એક જ જોડ સમાંતર હોય આમાંથી છે આ એક જ જોડ સમાંતર હોય તેને કહેશું કેવું સમલમ લંબ ચોરસ છે તમને ખ્યાલ છે ચોરસ ની પણ ખ્યાલ છે હવે જોડખું છે અહીંયા મેં જોડી આપ્યું છે આગળ સમજાવ્યું છે એ જ છે એક બાજુ ગુણધર્મ છે અને એક બાજુ ચતુષ્કોણના નામ છે હમણાં હું બધા બોલી ગઈ છું અને સમજાવ્યું છે એ પ્રમાણે જ છે હવે બહુ કોણ છે બહુ કોણમાં બાજુઓની સંખ્યા આપી છે નામ આપ્યું છે અને આકૃતિ આપી છે જેમ કે અહીંયા બાજુની સંખ્યા કેટલી છે ત્રણ હવે તમે કહેશો બાજુ તો કે જો અહીંયા ત્રણ રેખા ખંડ દોર્યા છે તો આ ત્રણ બાજુ થઈ એવી રીતે અહીંયા ચાર પાંચ છ સાત ને આઠ ચાર ને ચતુષકોણ પાંચ ને પંચકોણ છ ને સઠકોણ સાત ને સપ્તકોણ આઠ ને અષ્ટકોણ કહેવાશે હવે હવે એના પછી નેક્સ્ટ છે કે પાંચ રેખા થી એક બંધ આકૃતિ રચો જે તેને નામ આપો શિરો વિકર્ણો દોરો અને તમામ બાજુના વિકર્ણો લખો તો અહીંયા મેં આ પાંચકોણ છે એ દોર્યો છે પાંચ રેખા થી અને બધા વિકર્ણો હવે વિકર્ણ એટલે મિત્રો યાદ રાખો આ છે પોઈન્ટ થાય છે ને આ શિરો બિંદુ કહેવાય આ છે એ શું કહેવાશે શિરો બિંદુ કહેવાશે અને વિકિરણો એટલે શું એક બિંદુ થી આ બીજા બિંદુને જો આ જોડે છે આ બધા વિકિરણો વર્ણો છે એના અહીંયા અમે બધા લખીને આપ્યા છે તમે જોઈ શકો છો જેમ કે બાજુઓ છે તો બાજુઓને જો આ ઈ એફ બાજુ પછી એફ જી જી એચ એચ આઈ અને આઈ ઈ છે એવી રીતે વિકિરણો તો આઈ અને જી છે પછી એફ એચ ઇ એચ પછી જી અને આ જી અને આઈ પછી આઈ અને એફ આ રીતે છે એ વિકિરણો થયા હવે નેક્સ્ટ છે હવે નેક્સ્ટ છે છ રેખાખંડો થી એક બંધાકૃતિ રચો તેના નામ આપવાના છે શિરોબિંદુઓ બિંદુઓ અને વિકરણો દોરો છે દોરવાના છે અને બાજુઓ અને વિકરણોના નામ લખવાના છે ફરીથી એ જ આવ્યું હવે તમને ખ્યાલ આવી ગયો કે શિરોબિંદુ બિંદુ એટલે તમને ખ્યાલ આવી ગયો છે વિકરણો કોને કહેવાય અને બાજુઓ કોને કહેવાય તો અહીંયા અમે વિકિરણો એ ડી બીઈ રેખાખંડ એફ રેખાખંડ એ ઈ રેખાખંડ બીડી રેખાખંડ સીઈ રેખાખંડ અને છે રેખાખંડ વિકરિરણોના નામ આપી દીધા છે બાજુઓ છે એમાં એ બી રેખાખંડ બીસી રેખાખંડ સીડી રેખાખંડ ડીઈ રેખા ખંડ ઇ રેખાખંડ અને એફ એ રેખા થશે હવે ફલક કોને કહેવાય ધાર કોને કહેવાય અને શીરો બિંદુ કોને કહેવાય તે જોઈ લઈએ હવે જો આ કાળા કલરનો જે પાર્ટ દોરેલો આપ્યો છે આપણને તેને ફલક કહેશું પછી આ બે બિંદુઓ છે તેને શીરો બિંદુઓ કહેશું જો બે ટપકા છે એને જોડે છે ને રેખાખંડ બને છે તેને શિરોબિંદુ કહેશું અને જે એ રેખાખંડ બન્યો તેને આપણે કહેશું ધાર બરાબર સમજી ગયા છો હવે આપણે જોઈ લઈએ ખાલી જગ્યા પૂરો રેખાખંડના બે અંત્ય બિંદુઓ વચ્ચેનું અંતર તેની લંબાઈ કહેવાય રેખાખંડોની લંબાઈની સરખામણી કરવા માટે માપપટ્ટી અને દ્વિભાજક જે પરિકર જેવું જ હોય છે તમારી કંપાસપેટીમાં તેનો ઉપયોગ થાય ઘડિયાળ કાંટાનું સંપૂર્ણ પરિભ્રમણ તો એને એક ફર્યો કહેવાય અથવા તો ત્રણસો સાહીઠ અંશની રીતે પણ કહી શકાય ખૂણાનું માપન કરવા માટે ખૂણમાપકનો ઉપયોગ થાય જે ખૂણાનું માપનું કાઠ ખૂણા કરતાં ઓછું હોય તેને લઘુકોણ કહેવાય રેખાખંડનો લંબ દ્વિભાજક

આ રીતે શંકુ ગોળો સમઘન લમઘન નળાકાર પ્રિઝમ અને પિરામિડ છે એ મારી રીતે દોરીને આપ્યા છે તમે તેના ફલક ધાર અને શિરોબિંદુ છે એ મેં લખ્યા છે તે તમે જોઈ શકો છો તેની સંખ્યા અને આ રીતે તમે સમજી લેજો આવજો